हेलो फ्रेंड्स, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું ટ્રેડિશનલ રીતે અને ગુજરાતી સ્ટાઇલમાં બનતો હાંડવો. અહીંયા હાંડવો એકદમ ક્રિસ્પી, સોફ્ટ અને એકદમ ટેસ્ટ ભરપૂર હોય એવો હાંડવો બનીને રેડી થાય છે. આ હાંડવો તમે બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો, બ્રેકફાસ્ટમાં બી ખાઈ શકો છો. બહુ ટેસ્ટી બને છે. તમે આ રીતે ટ્રાય કરજો બનાવવાનું. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 3 વાટકી ચોખા લઈ લેવાના છે. તમે અહીંયા કોઈ બી ચોખા લઈ શકો છો, પણ તમારે અહીંયા બાસમતી ચોખા નહીં લેવાના. ચોખા લઈ લીધા પછી આપ જે વાટકીથી આપણે ચોખામાં આપીએ છીએ એ જ વાટકીથી તમારે ચણાની દાળ લઈ લેશું. ચણાની દાળ આપણે અહીંયા 1 વાટકીથી થોડીક ઓછી લેવાની છે, એટલે કે 1/4 વાટકી લેવાની. એ જ વાટકીથી માપ આપણે મગની પીળી દાળ લેશું, પણ અહીંયા આપણે 1/2 વાટકી જેવી લેવાની છે મગની પીળી દાળ. એ જ વાટકીથી આપણે 1/2 વાટકી તુવેરની દાળ લઈ લેશું. અહીંયા તમારે 1 જ વાટકીનું માપ હશે તો તમારો અહીંયા હાંડવો એકદમ પરફેક્ટ રીતે બનશે. 1 વાટકીથી 1/2થી બી ઓછી, એટલે કે 1/4 કપ જેટલું આપણે 1/2 દાળ લેવાની છે એ લઈ લેશું. હવે આ બધી દાળને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની. હવે આને 3-4 વખત પાણીથી ધોઈ લેવાનું છે. અહીંયા ચોખા અને બધી દાળોને સરસ પાણીથી ધોઈ નાખ્યું છે. હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું. હવે આપણે આને ઢાંકીને 4-5 કલાક માટે પલળવા દઈશું, જેથી ચોખા અને દાળો સરસ રીતે પલળીને ફૂલી જાય. અહીંયા આપણે આપણી દાળને પલળી ગઈ છે કે નહીં જોઈ લઈએ. ખોલીને તમે જોઈ શકો છો આપણે દાળ અને ચોખા સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે. આમાંથી આપણે વધારાનું પાણી કાઢી દેવાનું અને પછી 1 વખત સરસ પાણીમાંથી ધોઈને કાઢી દેવાનું. હવે આપણે ત્યાં એક આવું મિક્સર જારનું મોટું બાઉલ આવે છે એ લઈ લેશું. એમાં આપણે જે દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા એ એડ કરવાના. દાળ અને ચોખા મિક્સર જારના બાઉલમાં લઈ લઈએ, પછી આપણે આમાં એડ કરવાનું છે 2 ચમચી જેવું દહીં. અહીંયા મેં ઘરનું દહીં લીધું છે. અહીંયા દહીં તમારે થોડું ખાટું લેવાનું છે. તમારે જો દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે લઈ શકો છો. અને આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને ઢાંકણું બંધ કરીને સરસ આને ગ્રાઇન્ડ કરી લેવાનું. અહીંયા આપણું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. હલાવી લેવાનું. તમે જોઈ શકો છો આપણું સરસ એવું પીસીને રેડી થયું છે. હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું. અહીંયા તમારે એક મોટું વાસણ લેવાનું, એમાં કાઢી દેવાનું. ફરીથી એ જ જારમાં બીજું લઈ લઈશું આપણે દાળ અને ચોખા પલાળેલા. 2 ચમચી જેવું દહીં એડ કરીશું. હવે આપણે આની અંદર જ્યારે તમે બીજી વખત આપીશો ત્યારે એની અંદર આપણે આ પૌવા છે, જાડા પૌવા મેં લીધા છે. જે વાટકીથી આપણે દાળ અને ચોખામાં આપેલા એ જ વાટકીથી 1/2 વાટકી જેવા આપણે પૌવા લેવાના છે. એને પલાળી દેવાના અને આવી રીતે પીસવામાં એડ કરી દેશું. પૌવા નાખવાથી તમારો જે હાંડવો હશે એ સરસ એવો સોફ્ટ બનશે. થોડું પાણી એડ કરવાનું. ઢાંકણું બંધ કરીને આને સરસ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પીસાઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. હવે જોઈ શકો છો પૌવા અને દાળ ચોખા આપણા સરસ ગ્રાઇન્ડ થઈને રેડી છે. હવે આ બેટરને આપણે બાઉલમાં કાઢી લઈએ. અહીંયા મેં બધું બેટર લઈ લીધું છે. હવે આને આપણે 1 વખત સરસ હલાવી લેવાનું. હલાવી લીધા પછી આપણે આને ઢાંકીને આપણે હુંફાળી જગ્યા ઉપર ફરમેન્ટ થવા મૂકી દેશું. 8-9 કલાક માટે આને ફરમેન્ટ થવા મૂકી દેશું. અહીંયા ઉંડવાનું બેટર મેં અહીંયા ઓવરનાઈટ માટે મૂક્યું હતું ફરમેન્ટ થવા. તમે જોઈ શકો છો બેટર આપણું અહીંયા સરસ ફરમેન્ટ થઈ ગયું છે. આને આપણે 1 વખત સરસ હલાવી લેશું. અહીંયા રેડી થઈ ગયું છે. તમને અહીંયા જો ઝાડું લાગે તો તમારે પાણી એડ કરવાનું. હું અહીંયા નથી નાખતી કારણ કે આ બરાબર કન્સિસ્ટન્સી છે. આપણે હાંડવા માટે બેટર આ રીતનું આ બેટર રેડી કરવાનું છે. હવે આની અંદર મસાલા કરવાના છે. અહીંયા આપણે પહેલા એડ કરીશું 1-2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1-2 ચમચી જેવું ધાણા જીરું પાવડર,
અડધી ચમચી જેવું આપણે હળદર લેશું. હળદર ખાલી અહીંયા આપણે કલર પૂરતો જ એડ કરવાનો છે. પિંચ ઓફ જેટલી આપણે હિંગ ઉમેરી લઈશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. 2-3 ચમચી જેવું આપણે અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે એ એડ કરી દેવાની. તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ગળપણ માટે હું અહીંયા 2 ચમચી જેવો ગોર લઉં છું. 2 ચમચી જેવો આપણે ગોર એડ કરી દઈશું. અહીંયા ગોરને આપણે એકદમ ઝીણો સમારી લેવાનો છે જેથી અંદર સરસ ઓગળી જાય. જો કદાચ તમારું અહીંયા બેટર ખાટું થઈ ગયું હશે તો એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ગળપણ એડ કરવાનું છે. બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું. ગોર સરસ રીતે ઓગળી જવો જોઈએ. અહીંયા આપણું આ બેટર મિક્સ થાય પછી આમાં આપણે એડ કરીશું. અહીંયા મેં દૂધી 250 ગ્રામ જેવી લીધી છે જેને છાલ ઉતારીને અને છીણીને આપણે આમાં એડ કરી દઈશું. બધી દૂધી નાખ્યા પછી મેં અહીંયા 200 ગ્રામ જેવી કુબી લીધી છે એને બી ઝીણી છીણી નાખી છે એડ કરી દઈશું. અહીંયા તમારે જ્યારે કુબી અને દૂધી એડ કરવી હોય ત્યારે તમારે છીણીને એડ કરવાની. જો તમે પહેલાં છીણીને રાખશો તો દૂધી અને કુબી કાળી પડી જશે. બધું સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું બેટરમાં. સરસ આપણું અહીંયા હલાવીને મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા કોથમીર. મિક્સ કરી દઈશું. હવે આપણે આ બેટર ઉપર ઠાળી ઢાંકી દઈશું અને આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી દૂધી અને કુબી આપણે અને મસાલા બધા એડ કર્યા છે એ સરસ એવા બેટરમાં સેટ થઈ જાય. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. હલાવી લઈશું એક વખત. અહીંયા આપણો ગોર ઓગળી ગયો છે. દૂધી અને કુબી એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે થોડું આ બેટર આપણું પતલું થઈ ગયું છે. એટલા માટે આપણે સૌથી પહેલાં પાણી એડ નથી કરવાનું કારણ કે દૂધી અને કુબીમાંથી બંનેમાંથી પાણી છૂટે એટલા માટે આપણે પહેલાંથી પાણી યુઝ નહીં કરવાનું. હવે તમને જો કદાચ લાગે કે મારું બેટરમાં હજી પાણી જરૂર છે તો જ એડ કરવાનું. આ સ્ટેજ ઉપર તમારે ગળપણ કેવું રાખવું છે એ તમારે ચાખી લેવાનું. હવે આની અંદર 1/2 ચમચીથી ઓછું ઘીનો ફ્રૂટ સોલ્ટ નાખીશું અને તમારે અહીંયા જેટલું બેટર યુઝમાં લેવું હોય એટલા પૂરતું જ તમારે આમાં ઘીનો નાખવાનો છે. આના ઉપર આપણે થોડુંક જ પાણી એડ કરીશું જેથી ઘીનો એક્ટિવ થઈ જાય અને એને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લેવાનું છે. તમારી પાસે જો ઘીનો ના હોય તો તમે ચપટી સોડા બી નાખી શકો છો. ઘીનો નાખવાથી તમારો જે હાંડવો બનશે એ ફૂલશે. અહીંયા હાંડવા માટેનું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે હાંડવો બનાવી લઈએ. ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દેવાની છે. તમે અહીંયા કોઈ બી કઢાઈ લઈ શકો છો. ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની છે. હવે આપણે આની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. એમાં 1/2 ચમચી આપણે રાઈ એડ કરીશું. 1/2 ચમચી આપણે જીરું એડ કરીશું. રાઈ અને જીરુંને આપણે સરસ ફૂટવા દઈશું. રાઈ અને જીરું અહીંયા ફૂટીને રેડી છે. હવે આપણે 1/2 ચમચી તલ એડ કરીશું. સફેદ તલ એડ કરવાના. તલ આપણા સરસ અહીંયા ફૂટી જાય પછી આપણે જે બેટર આપણે રેડી કર્યું હતું હાંડવાનું એને એક વખત હલાવી દઈશું અને 1-1.5 ચમચા જેટલું આપણે એડ કરી દેવાનું. તમારે અહીંયા પતલો જાડો કેવો રાખવો છે એ પ્રમાણે તમારે એડ કરવાનું. એની રીતે સેટ થઈ જશે અને ઢાંકી દેવાનું ઢાંકીને. આને આપણે લો ફ્લેમ ઉપર 1-1.5 મિનિટ જેવું થાય ત્યાં સુધી આને કૂક કરવાનું છે. 1-1.5 મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો આજુબાજુમાંથી સરસ એવું ડ્રાય થઈ ગયું છે અને ઉપરથી થોડુંક થયું છે એટલે આપણે ધીરેથી આને આવી રીતે સાઈડમાંથી ઉખાડવાનું અને એને ધીરેથી ફ્લિપ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણો નીચેથી આપણો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. ફરીથી આને આપણે ઢાંકી દઈશું અને 1-1.5 મિનિટ જેવું આને આપણે કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો રાખવાની. જો ફાસ્ટ ગેસ પર તમે આને બનાવશો તો તમારું આ ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચું રહેશે. 1-1.5 મિનિટ જેવું થયું છે. ખોલીને જોઈ લઈએ. આપણે પલટાવીને જોઈ લઈએ.
કે નીચેથી બી ક્રિસ્પી થયું છે કે નહીં તમે જોઈ શકો છો. આપણો સરસ એવો અહીંયા હાંડવો બીજી સાઈડ બી ક્રિસ્પી થઈ ગયો છે. આ અહીંયા આપણો હાંડવો બનીને રેડી છે. આને એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી રીતે આપણે બીજો બી બનાવી લઈએ. ફરીથી આપણે સેમ પેનમાં રાઈ અને જીરું આપણે કાઢવાનું નહીં, વધ્યું હોય એ બહુ. ફરીથી આપણે એકથી બે ચમચી જેવું તેલ લેશું. તેલ આપણું અહીંયા સરસ ગરમ થાય છે. તમારે જો આ જ વઘાર તમારે એડ કરવો હોય તો રવા દેવાનું. તેલ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી જેવું આપણે રાઈ નાખીશું, અડધી ચમચી આપણે જીરું એડ કરીશું. રાઈ જીરું તકડી જાય પછી આપણે સફેદ તલ એડ કરીશું. એકથી દોઢ ચમચા જેવું આપણે એડ કરી દેવાનું અને ઢાંકણું ઢાંકીને સ્લો ગેસ ઉપર કૂક થવા દેશું. એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ, પલટાવી લઈએ. હવે તમે જોઈ શકો છો આપણું સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે. હવે આવી રીતે જ આપણે ફરીથી ઢાંકી દેવાનું અને બીજી બાજુ બી આપણે ક્રિસ્પી થવા દેશું. એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમારે જો વધારે ક્રિસ્પી આને કરવો હોય તો તમે બે મિનિટ જેવું બી રાખી શકો છો. પલટાવી લઈએ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે પ્લેટમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો આપણો હાંડવો સરસ એવો બનીને રેડી છે. અને આવી રીતે આપણે બધા બનાવીને રેડી કરી દેવાના. અહીંયા આપણો ક્રિસ્પી એવો હાંડવો ગુજરાતી સ્ટાઇલમાં બનીને રેડી છે. આ હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યો છે. હું તમને એક તોડીને બી બતાવું કે આપણો હાંડવો કેવો બન્યો છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો બનીને રેડી થયો છે. તમે જોઈ શકો છો અને ઉપરથી એકદમ જ ક્રિસ્પી બનીને રેડી છે. આ હાંડવો ખાવામાં ખૂબ જ મજા આવે છે. આ રીતે જો તમે હાંડવો બનાવશો તો બહુ ટેસ્ટી બને છે. તમે આવી રીતે એકવારથી જરૂરથી બનાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, કમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.